સુરતના મહાનગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી. જણાવી દઈએ, શહેરના નહેરુ બ્રિજની ખખડધજ હાલત, તે છતાં પણ તંત્ર અહીંયા બેજવાબદાર હોય તેવું જોવા મળ્યું. પુલની પાળી પર અનેક જગ્યાએ ગાબડા પડ્યા છે અને પુલની રેલિંગ પર ઠેર ઠેર સળિયા પણ દેખાઈ રહ્યા છે. જર્જરિત પાળી પર લાકડું ગોઠવી તંત્રએ સંતોષ માની લીધો છે. ત્યારે સમગ્ર મામલે સાંસદ મુકેશ દલાલે મહાનગરપાલિકા કમિશનરને પત્ર લખ્યો છે. સુરતના રાંદેર, અડાજણ અને સુરત શહેરને જોડતો આ નહેરુ બ્રિજ છે. નહેરુ બ્રિજ અત્યારે ખખડધજ હાલતમાં આવી ગયો છે. 1966 બનેલા આ નહેરુ બ્રિજની અત્યારે આ હાલત છે. અહીંયાથી નીચે લગભગ 50-60 ફૂટ નીચે તાપી નદી છે અને અહીંયા અસંખ્ય લોકો આ જે બ્રિજ છે તેનું ચાલવા માટે ઉપયોગ કરે છે, વાહન વ્યવહારમાં ઉપયોગ કરે છે. અને સુરત મહાનગરપાલિકાની આ સીધી નહીં પરંતુ ગુનાહિત બેદરકારી અત્યારે દેખાઈ રહી છે કે જે રીતે આ અહીં પેરાફિટ વોલ છે, એ રેલિંગ છે એ તૂટી ગઈ છે, તેમ છતાં પણ તેને રિપેર કરવાનું નામ નથી લેતું સુરત મહાનગરપાલિકાનું તંત્ર. અને આવી રીતે માત્ર બે બાંબુ અને એની ઉપર આ લોખંડનો જે વાયર છે એ વીંટાળી દઈને પોતાની ફરજ પૂરી થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. અને જે રીતે આ વાયરો ઉપર કાટ દેખાઈ રહ્યો છે તે જોતા ચોક્કસ આ આજકાલની ઘટના નથી બની, પરંતુ કેટલાય સમયથી આવી રીતે આ ગાબડું પડી ગયું હશે અને તેને રિપેર કરવાનું નામ નથી લેવામાં આવ્યું. આખો બ્રિજની હાલત કેવી છે એ પણ હું બતાવવાની કોશિશ કરું છું. આ માત્ર એક જ જગ્યા હું બતાવું છું, પરંતુ આવી રીતે આ અસંખ્ય આખા બ્રિજની અંદર જે છે એ રેલિંગ તૂટી ગઈ છે. વધુ એક જગ્યા હું આપને બતાવવાનો પ્રયાસ કરું છું કે આ રીતે આખી રેલિંગ તૂટી ગયેલી છે, જેને સુરત મહાનગરપાલિકાનું તંત્ર છે એ તંત્ર રિપેર કરવાનું નામ નથી લઈ રહ્યું. માત્ર એક જગ્યા આવી નથી, અમારી ચકાસણીમાં અમે અહીંયા આવ્યા એ દરમિયાનમાં લગભગ 20-25 એવી જગ્યાઓ છે કે જ્યાં આવી રીતે રેલિંગ તૂટી ગઈ છે. સુરત મહાનગરપાલિકાના શાસકો અને અધિકારીઓની આ સીધે સીધી ગુનાહિત બેદરકારી અત્યારે સામે આવી છે. જે મામલે સુરતના સાંસદ મુકેશ દલાલે મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલને એક કડક ભાષામાં પત્ર પણ લખ્યો છે. એ પત્રની અસર હજુ સુધી અહીંયા થઈ હોય તેવું લાગતું નથી. એટલે કે શાસકો ગમે તે કે, પરંતુ અધિકારીઓ પોતાની રીતે જે કરવું હોય એ જ કરતા હોય છે, એનો ઉત્તમ નમૂનો આ જગ્યાએ અમને જોવા મળી રહ્યો છે. કેમેરામેન દેવેશ સોલંકી સાથે શૈલેષ ત્રિવેદી, વીટીવી ન્યૂઝ સુરત.